શક્તિપીઠ અંબાજી ખાતે આવનારા આગામી 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાઓ મા અંબાના ધામે આવવાના છે. ત્યારે મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓની સગવડતાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તળા 12 તૈયારી શરૂ કરી દેવાઈ છે, જેમાં અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળના દર્શન પથની રેલિંગો અને અંબાજી આવવાના તમામ માર્ગો પર યાત્રાઓ માટે વિશાળ ડોમ બનાવવાની કામગીરી પૂરતુંશમાં હાથ ધરવામાં આવી રહી છે. ભાદરવી પૂનમની તૈયારીઓના ભાગરૂપે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ વોટરપ્રૂફ વિશાળ ડોમ બનાવવાની કામગીરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. આ વિશાળ ડોમમાં યાત્રાળુઓ માટે મેસામાં સહિત પાણી અને ટોયલેટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. અંબાજી ભાદરવી પૂનમમાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓની સગવડતા અને સુરક્ષાને ધ્યાને રાખી 350 જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે 12 થી 13 જેટલી વિશાળ LED સ્ક્રીન પણ લગાવવામાં આવી રહી છે. યાત્રાળુઓની સુવિધામાં વધારો કરતા સમગ્ર અંબાજીમાં સાઉન્ડ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. ત્યારે હાલમાં અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર એક્શન બોર્ડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે વરસાદને ધ્યાને રાખીને વિશાળ ડોમ વોટરપ્રૂફ બનાવવામાં આવી રહ્યા છે. આ વિશાળ ડોમમાં યાત્રાળુઓને આરામ કરવા માટે ડબલ ટ્રેકર બેડ પણ બનાવવામાં આવી રહ્યા છે. પીવાના પાણી સહિત ટોયલેટ બાથરૂમની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓને ધ્યાને રાખીને 30 જેટલા પાર્કિંગ પ્લોટની સગવડ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે, જેથી તમામ વાહનો પાર્કિંગ પ્લોટમાં રાખી વ્યવસ્થાઓને સુચારુ રૂપે પૂરું પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે 3 જગ્યાએ યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.